જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, આ ઉપરાંત જય માખણ ચોર, આ જ પ્રકારના નાદ છે જે આજે દેશભરની તમામ ગલીઓમાં ગુંજી રહ્યા છે. તમામ કૃષ્ણ ભક્તોના હૃદયમાં પણ આ જ નાદ ગુંજી રહ્યો છે, કારણ કે આજે ભગવાન જગન્નાથ જાતે નગરચર્યા પર નીકળ્યા છે, જાતે દર્શન કરવા આપવા માટે નીકળ્યા છે. અત્યારે આજનો આ અદ્ભુત દિવસ છે અને આ અદ્ભુત દિવસની તમામ પળે પળની ક્ષણોની જે માહિતી છે, આ રથયાત્રાના તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અને સાથે સાથે, કારણ કે આજે આરાધનાનો, ભક્તિનો દિવસ છે, ભગવાનને જપવાનો, તેમને યાદ કરવાનો દિવસ છે, એટલે તમામ પ્રકારના ભક્તિમય સંગીતથી પણ આજે અમે આપને તરબોળ કરી રહ્યા છીએ. અત્યારે આજે અત્યારે આ મારી વિશેષ રજૂઆતમાં આપણે આવા જ ભગવાનના ભજનો સાંભળવા છે. ભગવાનના અલગ અલગ સ્વરૂપો માટે જે આપણા સાહિત્યમાં જે ગીતો લખાયેલા છે તે સાંભળવા છે, અને એ પણ ખૂબ જ સુરીલા કંઠે. પિંકી પટેલ જેઓ આજે મારી સાથે ઉપસ્થિત છે, જાણીતા એવા ગાયિકા છે. પહેલાં તો પિંકીબેન, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. થેન્ક યુ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. અને જીટીપીએલને થેન્ક યુ કે મને રથયાત્રા નિમિત્તે અહીંયા આવકારી છે. થેન્ક યુ. પિંકીબેન, આજે રથયાત્રાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સવારથી એટલા સુંદર દ્રશ્યો છે, અને તમામ ભક્તોનો જે ઉત્સાહ છે તે પણ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો છે. ભગવાનના અલગ અલગ આમ તો સ્વરૂપો છે જેની આપણે આરાધના કરીએ, પરંતુ સૌથી પ્રિય કોઈ સ્વરૂપ જો ભગવાનનું લાગે આપણને, તો એ ભગવાનનું બાળ સ્વરૂપ છે. અને બાળ લીલાઓ જે ભગવાને કરી છે તે તો ખૂબ જ અદ્ભુત છે. નાનપણથી આપણે આ બાળ લીલાઓ સાંભળતા આવ્યા છીએ, તેમનું તેમના મિત્રો સાથે કરેલી તમામ લીલાઓને સાથે સાથે, કારણ કે ભગવાન નાનપણથી જ પશુ પ્રેમી પણ રહ્યા છે, અને ગૈયા માતા સાથે તેમનો જે સંબંધ છે તે તો ખૂબ જ અદ્ભુત રહ્યો છે. તેની પણ બાળ લીલાઓ આપણે ઘણી બધી સાંભળી છે, અને આપણા સાહિત્યમાં પણ તેમની બાળ લીલાઓ પર અલગ અલગ ગીતો, અલગ અલગ ભજનો લખાયા છે. તો એવું જ કોઈ બાળ લીલા પરનું કોઈ એવું ભજન ભગવાનનું? હા, હવે હું સંભળાવવા જઈ રહી છું. छुट्टी गैया छोटे छोटे बाल, छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. अरे छोटो सो मेरो मदन જય જગન્નાથ. छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो छोटो सो छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. Thank you.
ખૂબ જ સુંદર અને નાનપણથી જ આપણે આ ભજન સાંભળતા આવ્યા છે, એટલું સુંદર ભજન છે. ભગવાન બાળ સ્વરૂપમાં કેવા પ્રકારની લીલા કરી હશે અને કેવા પ્રકારનું એમનું સ્વરૂપ હશે તેનું વર્ણન પણ આ ગીતમાં આપણે જોઈ લીધું. અને સાથે સાથે આમ તો બાળપણથી ભગવાનની બાળ લીલાઓ આપણે સાંભળતા આવ્યા છે અને એમના બાળ સ્વરૂપની જ્યારે આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન શ્રી કૃષ્ણ એક ખૂબ સારા એવા પુત્ર નો રોલ કેવો હોય એ સૌને શીખવીને ગયા છે. એક સારો ભાઈ કોણે કહેવાય, કઈ રીતે બની શકાય તે શીખવીને ગયા છે. આ તમામ પ્રકારના સંબંધો કઈ રીતે જીવવા જીવનમાં તે શીખવીને ગયા છે. અને સાથે બાળ લીલાઓમાં જે સૌથી સારો પ્રસંગ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની માતા સાથેનો છે. અને જે રીતે યશોદાજીએ ભગવાન શ્રી કૃષ્ણને લાડ લડાવ્યા છે, એ માતા કે જેને જન્મ પણ નથી આપ્યો તેમ છતાં પોતાના પુત્રથી પણ વધારે વાલ અને સ્નેહ કર્યો છે, તો ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની માતા અને સાથે સાથે અત્યારે તો ભક્તો પણ ભગવાન શ્રી કૃષ્ણ અને જે કારણ કે આપણે ત્યાં તો અસંખ્ય લોકો બાળ સ્વરૂપે ભગવાનને ઠાકોરજીને ઘરે રાખે છે અને એમને પોતાના પુત્રની જેમ જ સ્નેહ કરતા હોય છે, તો એમની વચ્ચેને સંબંધને દર્શાવતું કોઈ એવું ગીત હોય તો પ્લીઝ રજૂ કરશો. જી ચોક્કસ, શ્રી કૃષ્ણની બાળ લીલાઓ તો આપણે બધા જાણીએ જ છીએ અને સૌના લાડકા એવા બાળકૃષ્ણની આગળનું હું ગીત રજૂ કરું છું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કદાચ પારણીએ ઝૂલતા હશે અને ત્યારે માતા યશોદા આવી રીતે જ તેમને લાડ લડાવતા હશે. ત્યારે ખાસ કારણ કે રથયાત્રા નીકળી એ પહેલા 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં પણ રોકાયા હતા અને મોસાળ વાસીઓએ પણ આ પ્રકારે જ ભગવાનને લાડ લડાવ્યા છે.
અને રથયાત્રા નીકળી રહી છે, તો પિંકીબેન રથયાત્રાને લઈને આપણે ત્યાં એક કથા, આમ તો ઘણી બધી કથાઓ છે, અલગ અલગ પૌરાણિક કથાઓ છે, પરંતુ એક કથા અનુસાર કે શા કારણે રથયાત્રા નીકળે છે, તો ભગવાનના બહેન એટલે કે સુભદ્રાજી, તેમણે નગરચર્યા કરવાની ઈચ્છા હતી અને તેમના ભાઈ સાથે ઈચ્છા વ્યક્ત કરી કે મારે નગરી, તમારી દ્વારકા નગરી જોવી છે, કેવી નગરી તમે બનાવી છે, કારણ કે દ્વારકા નગરીનું નિર્માણ તો ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું અને ખૂબ દેશ વિદેશમાં એમના વખાણ થતા હતા એ સમયમાં એ નગરીના, એટલે એ નગરી જોવાની એમણે ઈચ્છા વ્યક્ત કરી અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ રથયાત્રા એટલે નગરચર્યાએ તેઓ નીકળ્યા ભાઈ બલભદ્ર સાથે. એટલે આ રથયાત્રામાં આપણે જોઈએ છીએ કે સૌથી પહેલાં ભાઈ બલભદ્ર રહે છે, જે બળનું સ્વરૂપ માનવામાં આવે છે, શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, અને પછી વચ્ચે બહેન સુભદ્રા કે જેમણે બધું જ દર્શન કરાવે છે કે કેવા પ્રકારની નગરી છે, નગરચર્યા તેમણે ભગવાન કરાવે છે, અને પાછળ ભગવાનના નાથ જગન્નાથ જેઓ પાછળ પાછળ આવે છે. એટલે આ દ્વારકાના નાથ આપણે કહીએ છીએ એમને લાડથી. આમ તો ભગવાનના ઘણા બધા નામ છે, એમાં સૌથી જે એમને દ્વારકા નગરીના કારણ કે તેઓએ નિર્માણ કરી એટલે એમનું નામ પડ્યું દ્વારકાના નાથ. અને દ્વારકાના નાથ ઉપર ઘણું એક ખૂબ સુંદર ગીત છે, આપને ખ્યાલ આવી ગયો હશે હું કયા ગીતની વાત કરી રહી છું, તો પ્લીઝ અમારા દર્શકોને એ ગીત સંભળાવશો. જી પ્રીતિ, જેમ તમે કહ્યું એમ બહેન સુભદ્રાએ ઈચ્છા જાહેર કરી કે મારે નગર યાત્રા કરવી છે, અને ભાઈ બલરામ અને જય જગન્નાથ મતલબ એ લોકો નગરયાત્રા પર નીકળ્યા, ત્યારથી આ રથયાત્રા શરૂ થઈ છે અને આજ સુધી એ યથાવત છે. તો હવે હું સંભળાવું છું. મને મા
સુરીલું અને ખૂબ જ સુંદર આપે આ ગીત રજૂ કર્યું. અને આ જે માયા લગાડવાની વાત આપણે કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત, આપણે ત્યાં ઘણી બધી એવી કથાઓ છે કે ભગવાન શ્રી કૃષ્ણ ફક્ત એક વાંસળીની જે સુરથી જ્યારે તેઓ વાંસળી બગાડતા હતા તો ફક્ત એમના વાંસળીના કારણે જ ત્યાંની ગોપીઓ, તમામ વૃંદાવનવાસીઓ, ગોકુળવાસીઓ, મથુરાવાસીઓ એ સુરથી જ એમની માયા લાગેલી હતી. અને એવી પણ કથાઓમાં તો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી બગાડે ત્યારે તમામ ગોપીઓ પોતાની સુદબુદ ખોઈને તેમની પાછળ આવી જતી હતી એ સુર સાંભળવા માટે, તેમને સાંભળવા માટે. અને ભગવાન શ્રી કૃષ્ણનો વાંસળીનો જ્યારે આપણે તેમની જીવનકથા સાંભળીએ, એમની સાથે જ એમનું સ્વરૂપનું જ્યારે વર્ણન થાય, એટલે એક મોરપીંચ અને એક વાંસળી આ બંનેનો ઉલ્લેખ તો હોય જ છે, કારણ કે એમની સાથેનો એમનો સંબંધ ખૂબ સુંદર રહ્યો છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, બોડી બિલ્ડિંગ અને ખાસ કરીને અખાડાનું પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ત્યારે વિવિધ રીતે અત્યારે બોડી બિલ્ડિંગના લોકો જે જય રણછોડ માખણછોડ ખાસ કરીને વિશેષ મહત્ત્વ. કેટલા વખતથી આ બોડી બિલ્ડિંગ કરો છો? અમે 6 વર્ષ. શું કહે છો, રથયાત્રામાં કેટલા વર્ષથી? રથયાત્રામાં 6 વર્ષથી અમે કરીએ છીએ. અમને બહુ જ આનંદ આવે છે. આ વર્ષની વાર જોઈએ છે હર સાલ અમે. ચોક્કસ, ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા, બોડી બિલ્ડિંગનું ખાસ મહત્વ હોય છે, લોકો આતુરતાપૂર્વક તેમને જોતા પણ હોય છે અને સાથે જ વાત કરવામાં આવે. શું કહેશો આજના દિવસે? આજે અમારો ખૂબ ખૂબ સુરત છે અને ખૂબ મજાનો દિવસ છે અમારો. જ્યાં છે કે દિવાળી છે આજે તો અમારી પોતાનું. 9 વર્ષ છે, 9 વર્ષ જેવું, એટલે કે પૂરા આખા વર્ષમાં એક જ વાર દિવસ એવો આવે કે આખું 9 વર્ષ તળીકે ઉજવવામાં આવે. ને અમદાવાદમાં ભવ્ય વર્ત છે આ દિવસ, કે દિવસે આ દિવસ જેવો કોઈ દિવસ નથી આખા વર્ષનો. ચોક્કસ, તો ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ખૂબ જ રંગે ચંગે અને શાંતિપૂર્ણ કોર્પોરેશન ખાતે પહોંચી છે અને લોકો અને ભક્તો તેનો આનંદ પણ લઈ રહ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. ચાલો, ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા વાત કરવામાં આવે તો અખાડા ઉપરાંત જે લાઠી દાવ જે છે તે પણ અહીંયા કરતા નાના નાના જે બાળકો છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે જ જે ચકરડા પડાવવામાં, રીલ ફેરવવામાં પણ મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ જે છે તે અત્યારે તેને જોઈ રહ્યા છે. વાત કરવામાં આવે કે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નાના બાળકો પણ લાઠી દાવ તેમજ અલગ અલગ રીતે અહીંયા પોતાના જે ભક્તો જે છે તેને દર્શન અને ખાસ કરીને જે પણ રથયાત્રાના દર્શન કરવા આવતા લોકોને પોતાના કર્તવ્ય દેખાડી રહ્યા છે. જુદા જુદા જે 30 જેટલા અખાડા જે છે તે જગન્નાથની જે રથયાત્રા છે તેમાં જોડાયા છે. સાપુર હોય કે પછી અન્ય અખાડા હોય, તેમણે વર્ષોથી આ જ પ્રકારના જે અખાડાના દાવ છે તે અત્યારે અહીંયા કરતા જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે કે વર્ષોથી તે લોકો આ અખાડા કરી રહ્યા છે અને અત્યારે પણ નાસિક બેન્ડ સાથે પણ અત્યારે જોવા મળી રહ્યા છે. અને સાથે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તે જગન્નાથ મંદિર અને ખાસ કરીને રથયાત્રાના દર્શન કરવા ઉમટ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો હતા અમારા સંવાદદાતા, જેમણે રથયાત્રાના અલગ અલગ રથયાત્રામાં કઈ રીતે લોકો પોતાની આરાધના ભક્તિ રજૂ કરી રહ્યા છે તેના દ્રશ્યો બતાવ્યા. કોઈ અખાડામાં જે રીતે અલગ અલગ કર્તવ્યો કરીને બધા પોતપોતાની રીતે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કરવા માટે, ભગવાન જગન્નાથને રીઝવવા માટે પ્રયાસમાં લાગ્યા છે. અને ઘણા લોકો જે આજે રથયાત્રામાં નથી જોડાઈ શક્યા એ ટીવીના માધ્યમથી ભગવાનની આરાધના કરી રહ્યા છે, તેમને સાંભળી રહ્યા છે. અને હમણાં જે હું વાત કરી રહી હતી ભગવાન શ્રી કૃષ્ણ અને વાંસળી, તેમના વચ્ચેનો જે સંબંધ છે તેને લઈને પણ ઘણા બધા ગીતો પણ લખાયા છે. આપણા સાહિત્યમાં ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ સારું એવું સ્થાન આપવામાં આવ્યું છે. દરેક તેમના લક્ષણો વિશે એકને એક ભજન કે ગીત છે. તો અને આપ તો આટલા સુરીલા કંઠે ગાઈ રહ્યા છો, તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું કોઈ એવું ભાવ કરી દે એવું આજે એવું કોઈ ગીત? જરૂર. પ્રીતિ, જેમને એક દર્શક મિત્રએ કહ્યું કે આજે ખૂબ ઉલ્લાસનો એકદમ એ લોકોમાં માહોલ છે, જોશ છે, ખુશીનો માહોલ છે. કેમ કે આપણે જોયેલું છે કે આપણે પોતે દર્શન કરવા મંદિરમાં જતા હોઈએ છીએ, પણ આજે વર્ષમાં એક દિવસ એવો છે જે ભગવાન પોતે લોકોને દર્શન આપવા માટે રસ્તા પર આવે છે, ત્યાંથી પસાર થાય છે અને લોકો એમના દર્શન કરે છે. એટલે આજનો આ દિવસ વર્ષમાં એક જ વાર આવે છે, જેમ હમણાં દર્શકે કહ્યું કે ખૂબ ઉલ્લાસ છે. બસ એ જ રીતે આગળનું ગીત. જી,
એ લોકો બતાવી રહ્યા છે. અને એ દરમિયાન અત્યારે ભક્તો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભગવાનની, ભગવાન જગન્નાથની. અત્યારે ઠેર ઠેર લોકો અત્યારે જે દર્શન માટે જે રાહ જોઈ રહ્યા છે. અત્યારે જે અખાડા વાળા તો દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે અત્યારે અલગ અલગ રીતે એમના કર્તવ્ય બતાવી રહ્યા છે. અને અત્યારે જે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત બી છે અને અત્યારે હાલ જે ટેબલો બી છે પાછળ અને અને આગળની સાઈડે ટેબલો ગજરાજ એ બધા આકર્ષક રીતે રાહ જોઈ રહ્યા હતા. અને હાલ અત્યારે જે તમે દર્શનોમાં જોઈ રહ્યા છો ભગવાનની આતુરતાથી, જગન્નાથ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને અત્યારે હાલ એ અત્યારે જો આ તમે જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે અત્યારે જે લોકો એટલી ભારે હજારોની સંખ્યામાં ભારે ભીડ સાથે અત્યારે લોકો જે દર્શનાર્થી જોઈ રહ્યા છે. અને હાલ અત્યારે ખાસી લાંબી અને અત્યારે તૈયારીમાં જ હવે તૈયારીમાં જ ભગવાનનો રથ હવે તૈયારીમાં જ આવશે અને જે ભક્તો દ્વારા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને એ દરમિયાન જ હવે જો રથની તૈયારી છે. અત્યારે હાલ અખાડા દ્વારા અલગ અલગ રીતે કર્તવ્ય બતાવી રહ્યા છે અને ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોરના નાદથી તો ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગીત આપણે પ્રસ્તુત કર્યું અને આજે જ્યારે આપણે ભગવાન જગન્નાથની રથયાત્રાના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરી રહ્યા છીએ, તો રાધા રાધારાણીને કઈ રીતે ભૂલી શકીએ. રાધાને પણ યાદ કરવા પડે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા એ સૌ કોઈને મનુષ્યને કઈ રીતે પ્રેમ કરવો એ શીખવાડીને ગયા છે. પ્રેમનો સાચો અર્થ શું છે એ શીખવાડીને ગયા છે. અને આપણે ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનો જે સંબંધ છે એમાં પણ રાધા કેટલા ચડિયાતા છે તેનો અંદાજો આપણે ત્યાંથી જ લગાવી શકીએ કે આપણે જ્યારે નામ લેવાનું હોય બંનેનું જોડે તો રાધા કૃષ્ણ નામ લઈએ છીએ. પહેલાં રાધાનું નામ લઈએ અને પછી કૃષ્ણનું નામ આવે છે. એટલે ત્યાંથી જ ખ્યાલ આવે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનો જે સંબંધ હતો અને તેઓ તે જે સંદેશ આપીને ગયા છે પ્રેમ શું છે ખરા અર્થમાં. ફક્ત પામવું એ પ્રેમ નથી, ત્યજી દેવું એ પ્રેમ છે ખરો અર્થ. તેનું પણ એક ઉલ્લેખ અને ખાસ કરીને શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચેના સંબંધને લઈને પણ આપણા સાહિત્યમાં ઘણા બધા ગીતો છે. અને ભગવાન શ્રી કૃષ્ણના તો આપણે ઘણા દીવાના છીએ, એમને બધી જ લીલાઓ આપણે જોઈ છે. પરંતુ શ્રી કૃષ્ણ એ કેટલું ખોયું છે, કેટલો સંઘર્ષ કર્યો છે, એમણે વિરહની વેદના સહન કરી છે કદાચ કોઈ નથી જાણતું, અને જાણતું પણ હોય તો એના વિશે આપણે ખૂબ ઓછી વાતો કરીએ છીએ. તો ભગવાન શ્રી કૃષ્ણના વિરહ પર અને રાધા અને કૃષ્ણ માટેનું કોઈ એવું સંગીત કે ગીત. જી પ્રીતિ, જેમ તમે કહ્યું એમ કૃષ્ણ એટલે પ્રેમનું પ્રતીક ને કૃષ્ણને સુર બહુ વાલો, એટલે સુરની સાથે વાંસળી તો હોય જ. અને કૃષ્ણની વાંસળી પાછળ તો સૌ કોઈ ગેલા, એમાં ગોપીઓ તો સાવ ગેલી ને એમાં રાધાજી તો બાકાત થાય જ નહીં. એમને તો વાંસળી સાંભળવા માટે ગોપીઓ પોતાના ઘરના કામકાજ મૂકીને એમની પાછળ ઘેલી થઈ જતી હતી. રાધાજી પણ એવી જ રીતે એમની વાંસળી, એમના સુર સાંભળવા માટે એમને વન વગડે શોધે કે ભાઈ અમને વાંસળી સંભળાવો. તો એ નિમિત્તે આવી ગઈ.
સુંદર શ્રી કૃષ્ણ અને રાધાજી રાધા રાણી બરસાના ની રાધા રાણી કે જેમના વિશેનું આ ગીત આપણે રજૂ કર્યું. આમ તો શ્રી કૃષ્ણ અને રાધા વિશે જેટલી વાતો કરીએ જેટલા ગીતો ગાઈએ તે ઓછું છે. આવું જ કોઈ એક કારણ કે આપ એટલું સુરીલું ગાઈ રહ્યા છો તો વધુ એક ગીત આપણા તરફથી ફરીથી શ્રી કૃષ્ણ રાધાને લઈને અથવા તો આજે કારણ કે ભક્તો પણ જે રીતે આપે જણાવ્યું કે રાધા ઢૂંઢી રહ્યા હતા અને એક ગીત પર જેવી રીતે હતું એવી રીતે ભક્તો પણ અત્યારે એક ઝલક લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને એક ઝલક મળી જાય એના માટે આટલા આતુર થયા છે. જી જરૂર, ભગવાન શ્રી કૃષ્ણ એટલે પ્રેમનું પ્રતીક અને એમના દર્શન માટે લોકો આજે ઉમટી રહ્યા છે. કહેવાય છે કે એમને આઠમો અવતાર કહેવામાં આવે છે. તો હવે આગળનું ગીત રાધા રાણી લાગે
સુંદર. અને જ્યારે આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ, રથયાત્રાનો આટલો ઉત્સાહ જોઈ રહ્યા છે, અને છેલ્લા 15-16 દિવસથી આ પ્રકારના રથયાત્રાના આયોજનમાં સૌ કોઈ જોડાયા છે, મને ચિંતા થાય છે આવતીકાલની, કારણ કે આટલો ઉત્સાહ, આટલી માયા હવે લાગી ગઈ છે ભગવાન જગન્નાથ સાથે. આ રથયાત્રા સમાપ્ત થાય પછી નો જે એક ખાલીપો મહેસૂસ થશે એ મોસાળવાસીઓને, આપને સૌને, એની પણ એક ચિંતા થાય, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની વિરહ ની એક વેદના આપણને પણ મળશે કાલ, આવતીકાલે. અને સાથે સાથે અને એ જ્યારે આપણે વિચારીએ તો આપણને યાદ આવે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલ મથુરા છોડીને દ્વારકા આવ્યા હશે ત્યારે એમની શું હાલત થઈ હશે, કારણ કે એમને જે માયા એમની સાથે રહીને નાનપણ એમની સાથે વિતાવ્યું હોય ગોકુલવાસીઓ સાથે, મથુરાવાસીઓ સાથે, તો એમની શું હાલત થઈ હશે તે વિચારવા જેવું છે. જી બિલકુલ, એમના વિરહમાં ગોપીઓ રડતી રહી ગઈ પાછળ, એમના મિત્રો એમની સાથે બાળપણમાં જે હતા એ બધા મિત્રોને છોડીને એમણે જ્યારે ગયા એ બહુ કપરી પરિસ્થિતિ હતી. બિલકુલ.
ખૂબ જ સુંદર, ખૂબ જ સુરીલું ગીત આપે સંભળાવ્યું અને ભક્તિમાં તરબોળ તમે અમને પણ કરી દીધા છે. એટલો ભક્તિમય માહોલ આપે અહીં તૈયાર કર્યો છે આ સુરીલા સંગીતો સાથે. અને અત્યારે રથયાત્રાના જ્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, અલગ અલગ જે તૈયારીઓ કરવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન જગન્નાથને, જગતના નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય એટલે એમને સ્વાગત કરવા માટે સૌ કોઈને હોશ હોય, સૌ કોઈને ઉત્સાહ હોય. અને એ જ આપણે સવારથી જોઈ રહ્યા છીએ આ રથયાત્રામાં. અને આપે અને ગુજરાતમાં ખાસ તો વાત કરવામાં આવે, કારણ કે અમદાવાદની જે આ રથયાત્રા છે એ આપણા દેશની બીજા નંબરની સૌથી મોટી છે. પુરીની રથયાત્રા તો સૌથી મોટી છે જ, અને તે બાદ સૌથી મોટી ક્યાંય રથયાત્રા હોય તો એ અમદાવાદની રથયાત્રા છે. અને આમ પણ ગુજરાતનો અને ભગવાન શ્રી કૃષ્ણનો નાતો એ ખૂબ જ કહી શકાય કે ગાઢ રહ્યો છે. દ્વારકા નગરી હોય કે આ ઉપરાંત ડાકોરમાં જે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની સંખ્યા છે તે પણ ખૂબ જ સુંદર છે. અને તેને લઈને ખૂબ જ એક સુંદર ગીત છે એ આપણા મુખેથી સાંભળવા ઈચ્છા પણ થઈ છે, ડાકોરના ઠાકોર. તો પ્લીઝ અમારા દર્શક મિત્રોને એ સંગીત, એ ગીત પ્લીઝ સંભળાવશો. જી જરૂર. પ્રીતિ, ભગવાન કૃષ્ણના અઢળક નામો છે ને એના પર બી લખાયું છે કે હરિતારા નામ છે હજાર, તો એમના એટલા બધા નામ છે. તો ડાકોરમાં છે રણછોડ રાયજી, તો આપણે હવે સાંભળીએ. દુનિયા
અદ્ભુત સંગીત અને આ ગીત આપે આપણા સુરીલા કંઠથી સંભળાવ્યું અને આજે જે પણ ભક્તિમય માહોલ આપે અહીં ક્રિએટ કરી દીધો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ જ ધન્યવાદ. અને દર્શક મિત્રો, આવા જ સુંદર કાર્યક્રમ સાથે, આવા જ સુંદર સુરીલા કંઠ સાથે અને આવી જ અદ્ભુત વાતો સાથે આપણે મળતા રહીશું. હાલ મારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. Bye.